માતા કી જમીન આવ્યા કે બાકી છે તો પછી આવું ધીમો ધીમો ઘેન ચડવા લાગે છે આફરો ચડ્યો બંને હાથ ઊંચા કરીને આપણે એક સાથે ભારત માતા કી વંદે જય શ્રી રામ બનાસકાંઠા લોકસભાના બુથ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રભારીઓ અને સૌ આગેવાનોની આજની આ મીટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પરવંતસિંહજી રાજપૂત જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અમારા સાથી સાંસદ શ્રી પરબતભાઈ પટેલ બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સદસ્ય શ્રી રેખાબેન ચૌધરી બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશના ઉપાધ્યક્ષ કેસાજી ચૌહાણ ધારાસભ્યશ્રી અને પૂર્વ શ્રી શ્રી પ્રવીણભાઈ માળી ધારાસભ્યશ્રી શ્રી અનિકેતભાઈ ઠાકોર ઠાકર ધારાસભ્યશ્રી શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્ય અને ક્લસ્ટર લોકસભા પ્રભારી શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા ધારા પૂર્વ ધારાસભ્ય અને લોકસભા સીટના પ્રભારી શ્રી રાણાભાઈ એસ દેસાઈ લોકસભા સીટ સંયોજકશ્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ પ્રદેશના મંત્રી શ્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્ય કક્ષાના કેન્દ્ર સરકારના મંત્રી શ્રી શ્રી ધિરેશભાઈ જેનાવડિયા પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી શ્રી કાંતિભાઈ કચોરિયા પૂર્વ મંત્રી શ્રી હર્જનભાઈ એસ પટેલ પૂર્વ મંત્રી શ્રીમતી રેખાબેન ખાણેસા પૂર્વ ધારાસભ્ય પાલનપુર શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ શ્રી વસંતભાઈ બટોળ પૂર્વ શ્રી ગોવિંદભાઈ પણ પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ ભંડિયા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી મોફતભાઈ પૂરોહિત નથી શ્રી જ્યોતાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી મહેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી સૌરભજી ઠાકોર વાવ વિધાનસભા સીટના સંયોજકશ્રી श्री भगवानदास पटेल दांदेरा विधानसभा सीटना संयोजक श्री श्री हरेशभाई जानी श्री जी चव्हाण श्री विजयभाई चक्रवर्ती श्रीमती कुमोदबेन जोशी पूर्व जिल्हा पंचायत प्रमुख श्री सुखदेव सुखदेवसिंसि सोळा पूर्व जिल्हा पंचायत प्रमुख श्री दिनेशभाई दवे पूर्व जिल्हा पंचायत प्रमुख શ્રી મગનભાઈ માડી પૂર્વ ચેરમેન શ્રી વેરહાઉસ બહાદુરસિંહ વાઘેલા પ્રમુખ ડીસા તાલુકા ભાજપ શ્રી લાધુભાઈ ચાંદાભાઈ પારગી શ્રી સૌસીભાઈ પટેલ શ્રી ભાભરાભાઈન ચૌધરી પર બેઠેલા આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત બનાસકાંઠા લોકસભાના બુથના પ્રમુખો પ્રભારીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ અને એની ઉપર જિલ્લાના પદાધિકારીઓ જિલ્લાના પ્રતિનિધિઓ અને ડેસ્ટ પર બેઠેલા આગેવાનો આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું મિત્રો કેટલી વારથી બેઠા છો કેટલી મિનિટ આપો છો એક કલાક ક્યાં આપણી પાસે હમણાં ક્યાં સમય છે બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો જ નથી પણ હું તો હમણાં હમણે અધ્યક્ષે કહ્યું કે અમે પાંચ લાખની લીડથી જીતવાના છે તો મારે તો તમારી પાસે સાંભળવું પડે કે પ્રમુખ કે એટલે જીતી ના જવાય બુથનો પ્રમુખ કે તો માની લેવાય તો બુથના પ્રમુખો શું કહે છે એક સાથે બોલો ભારત માતા કી આ બધા જીતવાના છે ને બુથ હમણાં અમારા એનાઉન્સર ભાઈએ કીધું એકસો છપ્પન સીટની વાત યાદ કરાવી એટલે ત્યાંથી હું એટલા માટે શરૂ કરું છું કે ગયા બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શનમાં મેં તો એકસો ને બ્યાસી સીટ જીતવાની વાત કરી હતી કરી હતી ને તમને કોઈને વિશ્વાસ નહોતો નહી હતો કે નહી અરે નહી તો કહો મને પણ મારામાં વિશ્વાસ નહોતો એના આધારે મેં નહોતું કહ્યું અહીં બેઠેલા બોધ પ્રમુખો આગેવાનો તમારી તાકાતને ઓળખીને મેં કહ્યું હતું કે અમે એકસો બ્યાસી સીટ જીતીશું આ લોકસભાના ઇલેક્શન પેલા વાત એટલા માટે જરૂરી છે કે એકસો છપન સીટ જીત્યા એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે એમણે ગુજરાતની જે માવજત કરી છે અને ગુજરાતના ને દેશના લોકોનો જે વિશ્વાસ હતો એ સાર્થક થયો એના કારણે મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબના નામે વોટ આપ્યા આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું વર્ષો સુધી ગુજરાત ખૂદીને એમને જે અનુભવ હતા કે કઈ સીટ પર કોણ જીતશે એના કારણે ઉમેદવારનું સિલેક્શન કરવામાં એમનું યોગદાન રહ્યું મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબ પર વિશ્વાસ કરીને એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બૂથના અને પેજ કમિટીના સભ્યોએ એ સપનું સાર્થક કર્યું એના માટે તમને અભિનંદન આપું છું મિત્રો આ વખતે પણ મેં કહ્યું કે દરેક સીટ પાંચ લાખ મતે જીતીશું આપણે કઈ ફાંકા મારવાળા લોકો છે ભાઈ બોલો આપણે તો વાસ્તવિક વાત કરીએ અને એટલા જ માટે હું દરેક છવ્વીસે છવ્વીસ લોકસભામાં હું કોઈ મોદી સાહેબના કામ પણ ગણાવતો નથી કે બધા જ એ કામો ગણાવતા હોય છે બીજા વક્તાઓ બધા કામ તમને કયા હશે પણ એકસો છપ્પન સીટની જે વાત કરી એમાં જે ભૂલ થયેલી હતી એ ભૂલ ફરી ન થાય એટલા માટે હું તમારી સામે આવ્યો છું આપણે વિધાનસભાના ઇલેક્શનની અંદર શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આ પાર્ટીને ચાલીસ લાખ કુલ મત મળ્યા હતા કોંગ્રેસને કુલ મળીને એસી લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને લાખ મત હતા કોંગ્રેસ કરતા લગભગ અઠયાસી લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો એક કરોડ ને અઠાવીસ લાખ વધારે મત મળ્યા અને ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા ખ્યાલ છે તમને તમારે કેટલી સીટ હાર્યા બે ચાર પાંચ હાર્યા સાત માંથી પાંચ નવ છે માંથી આપણે તો અપક્ષ આપણે જ આગળ પછી આવ્યા પણ આપણે તો આગળ ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષી તો ને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું મગનભાઈ ની ઈચ્છા તો ત્યારે બી દેસાઈ દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી માઉજીભાઈ ની ઈચ્છા ત્યારે પણ હતી પણ નસીબ જોર ના કર્યું પણ એ મારે તમને યાદ કરાવે છે કે આ ત્રણ લાખ પાંચ હજારમાં માં છવ્વીસ સીટ હાર્યા એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા આપણે ખંભાત ત્રણ હજાર હાર્યા ગારીયાદાર સાડત્રીસો મતે હાર્યા મોટા ત્રણ હજાર માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજાર ચાણસમાં ચૌદસો મતે ખેડૂતમાં સોળસો મતે દાતા બે હજાર મતે તમે દરેક સીટ જુઓ વિજાપુર સાત હજાર મતે આ આવી થોડા થોડા મત માટે નવસો બાવીસ મતે આપણે ગીર સોમનાથ હારી ગયા તમારે આંકલાઓ સત્તાવીસ મત માટે હારી ગયા તમે આ જિગ્નેશ મેવાણીની સીટ ફક્ત ચાર હજાર મત માટે હારી ગયા હવે વીસ સીટો કુલ મળીને ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે હારી ગયા મારે આપને યાદ કરાવવું છે કે અઠ્યાસી લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે હોવા છતાં ત્રણ લાખ માટે જો છવ્વીસ સીટ હારી જઈએ તો આ બેવકૂફી છે કે નહીં આપણી બોલો તો ખરા મેં તમને પહેલા જ કહ્યું કે હું ભાષણ કરવા દઉં તમારી સાથે વાત કરવા આવ્યો છું જવાબ આપવો પડશે આપશો ને આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લામાં સૌથી વધારે સીટ હાર્યા તો એ બનાસકાંઠામાં હાર્યા આ તમારા માટે કલંક છે કે નહીં હવે આ વખતે ધોઈ નાખશો ને પાકો તો કોઈ પણ જાતના વધારે પડતા વિશ્વાસમાં ન રહેતા આપણે કહે છે ને ગામમાં મહાદેવનું મંદિર હોય શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય તે નક્કી કરે કે આપણે મહાદેવને દૂધ ચડાવવાનું એક લોટી દૂધ ચડાવવાનું એક ભાઈને એવું થયું કે હું દૂધ નહીં ને પાણી ચડાવું અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે એટલે એ ભાઈ તો પાણી લઈને ગયા પણ જ્યારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એટલું પાણી જ હતું બધાને એવું હતું કે હું પાણી ચડાવું બાકીના લોકો દૂધ ચડાવશે એટલે હું દૂધ ચડાવું બાકીને જે કરવું હોય તે કરે એનો મતલબ છે કે મારે મારું દૂધ જીતાડવાનું છે અને એ જીતીશું તો જ લોકસભા જીતીશું બીજો શું કરે છે બીજો કરે છે કે નથી કરતો એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી સમજ પડી ને હવે ન થાય ને ભૂલ ચાર ચાર સીટ ગઈ છે ભાઈ થોડા થોડા મત માટે તો આ જે સ્થિતિ છે અને તમે કહ્યું મને બળવંતસિંહે કહ્યું બધા આગેવાનોએ કહ્યું કે આ વખતે પાંચ લાખની લીડ અમે જીતીશું તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકી છે અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે થઈ જશે તો આજે બૂથના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે એ બૂથના પ્રમુખોને વિનંતી છે કે તમારી નીચે ચૌદ જણની ટીમ છે તમારી સાથે બીજા તેર એટલે કુલ ચૌદ જણની બૂથની સમિતિ છે છે ત્યાં ના હોય તો ના કહેજો તમારા અહીંયા

અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ગુજરાતમાં ચોમ્મોતેર લાખ છે આ બેની વચ્ચેનો તફાવત તમે સમજી લો કે હું મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની જેટલા લોકો એ બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે એવા એક કરોડ તેર લાખ છે અને જે પેજ કમિટીના સભ્ય છે એ એક ઘરમાંથી એક જ લઈ શકાય ભલે પ્રાથમિક સદસ્ય હોય પણ એક ઘરમાંથી એક જ વ્યક્તિને લઈ શકાય એનો અર્થ છે કે ગુજરાતની અંદર ચુમ્મોતેર લાખ ઘરોની અંદર આ પેજ કમિટીના સભ્યો છે હવે આ ચુમ્મોતેર લાખ અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ ત્રણ લોકો જ ગણીએ કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય કોઈમાં પાંચ હોય ત્રણની એવરેજ મૂકીએ ને તો બે કરોડને બાવીસ લાખ પેજ કમિટીના સભ્યો એના ઘરમાં જે મત છે ત્રણ એ પ્રમાણે બે કરોડ ને બાવીસ લાખ મત છે પણ આપણને ગયા વખતે એક કરોડ ને અડસઠ લાખ મત તો મળ્યા પણ જો આ બે બાવીસ થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે ત્રણ લાખ પાંચ હજાર ઓછા પડ્યા પણ આ બે કરોડ ને બાવીસ લાખ દરેક પેજ કમિટીના સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં પાક્કું જશે તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બુથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને કે ચૌદ જણ છે અને દોઢસો તમારા એક બુથમાં પેજ કમિટીના સભ્યો છે એ એક પેજ પર પાંચ આવા બબ્બે પેજ એ લોકોને તમે આપી દો એટલે આ ચૌદ જણ પાસે અઠ્ઠાવીસ પેજ જશે તમારા લગભગ ત્રીસ બત્રીસ કંઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને કોઈ યુવા મોરચાના પ્રમુખને કોઈને પણ જોડી દો કોઈ પણ આગેવાનને જોડી દો અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય તમારા જિલ્લાના અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો અને આ બૂથના પ્રમુખો તમે ત્યાં નેતા છો તમારા બૂથના ને તમારી ચૌદ જણની કમિટી તો નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે તો કાલે સવારે તમે બધા નીકળો એક જણ પાસે દસ ઘર હોય અને એક કે બે જ હોય તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે બાકી છે તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે તો આ દરેક સભ્ય ચૌદ ચૌદ લોકો અને બીજા આગેવાનો આ દસ દસ નામ લઈને કાલે સવારે આઠ વાગે નીકળે પેજ કમિટીના સભ્યોને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે લગભગ આપણે પિસ્તાલીસ લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ કર્યા સભ્યોને ત્યાં તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે તમારે લાભાર્થી માટે જવાનું છે તમારે દિવ્યાંગભાઈ બહેનો માટે જવાનું છે તો કેટલી વાર જવું પડે તમારે ચાર પાંચ વાર જવું પડે કે નહીં મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ દસ ઘર બાર ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે એ કે નથી તમારી આજુબાજુમાં કોઈ છે એ કે આ અહીંયા છે તો એમને જઈને મળીને એને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે એ કહે છે હા ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું તો તમે એનું નામ એનું એડ્રેસ મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એણે મારી કાળજી કરી મારે હું મતદાન મારે કરવું હતું મોદી સાહેબને વોટ આપવો હતો અને હું જઈ શકું એમ નહોતું પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરી તો કોને મત આપશે આવું થોડું થોડું બધા સાથે બોલો કોને મત આપશે તમે એ જ વખતે પાછો બીજો પ્રશ્ન કરો પેજ કમિટીના સભ્યને કે આ તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે એ કે ના નથી તો કોઈ વાંધો નહીં પણ કોઈ જગ્યાએ હોય તો આ દિવ્યાંગભાઈને જેને ભાઈ બહેનને જેને પૂછજો કે તમારી પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ છે એ જો ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગ હતા એમના શરીરમાં હોય એનું જો એનું સર્ટિફિકેટ હોય તો એના પણ ઘરે જઈને અધિકારી મતદાન કરાવશે એમણે મતદાન મથક સુધી જવાની જરૂર નથી કેટલા કામ થયા એક ઝંડી આપવાનું થયું બીજું વડીલવંદના થયું ત્રીજું બોલો દિવ્યાંગભાઈ બહેનોનું થયું હવે ચોથું કામ છે તમારું કે જે એના માટે તમને પ્રમુખે વારંવાર કયું હશે કે લાભાર્થીઓનો સંપર્ક કરો તમે ગયા બી હશે કદાચ બાકી પણ હશે પણ પેજ કમિટીમાં જતી વધે તમારો લાભાર્થીનો લિસ્ટ છે તમને ખ્યાલ આવશે કે કુલ જે નામ છે એક પેજમાં ત્રીસ એટલે બે પેજ તમારી પાસે છે એમાં તો સાઠ નામ છે ને એમાંથી દસ ઘરના એટલે લગભગ પંદર નામ એ તમારા પેજ કમિટીના સભ્યો અને એના ઘરના લોકો થઈ જાય છે ત્યાં જો કોઈ લાભાર્થી હોય કદાચ પેજ કમિટીના સભ્ય પણ લાભાર્થી હોઈ શકે બીજો પણ હોઈ શકે અને એને કેટલા લાભ મળે છે એનો લિસ્ટ પણ મેં પ્રમુખને આપ્યું છે તો એ જો તમે એને લાભાર્થીઓને મળી લો એને તમે કહો એના ઘરે જાઓ એ તમને પાણી આપે તો એમ કહેવાય કે ઘર ફાઇન બનાવ્યું છે સરકારની કોઈ મદદ મળી હતી મોદી સાહેબની યોજનાનો કોઈ લાભ લીધો હતો એટલે કે હા લીધો હતો પછી તમને આગ્રહ કરે કે ચા પીને જાઓ તો ચા હોય ત્યારે પૂછ્યો કે તમે ગેસ પર ચા બનાવી તો આ મોદી સાહેબની યોજનામાંથી તમને આ ગેસ મળ્યો છે કે હા એટલે એને કેટલા લાભ થયા એને પૂછાય કે તમને કોઈ આયુષ્યમાન કાર્ડ તમે બનાવ્યું છે તો કે છે હા એમ કે મારા પિતાના ઓપરેશનનો ખર્ચો હતો અને મારે ચાર પાંચ લાખનો ખર્ચો હતો મારાથી પહોંચાડ્યો હતો પણ કાર્ડને કારણે મારા પિતાનું ઓપરેશન સરસ થઈ ગયું એટલે કયો લાખ કેટલો લાભ થયો ત્રણ હવે ગુજરાતની અંદર તો આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે તો બીજા પાંચ લાખ આપ્યા છે એટલે દસ લાખ રૂપિયાનો લાભ મળે છે જેને બુમેર પડવાનો હવે કોઈ ભય નથી અને આ રીતે જો તમે બધાને મળીને જો એક જ રાઉન્ડની અંદર એક કલાક બે કલાક કાઢશો ને તમારા દસે દસ ઘર કાલે સવારે પતી જશે ભારતીય જનતા પાર્ટીના આ બુથના જે સભ્યો છે એ જે એક એક બુથ પર છે એમણે એ બુથ પર રહેતા જે કાર્યકર્તા એ પેજ પર રહેતા જે કાર્યકર્તા હોય એ ત્રીસનું સાઠ જે નામ છે એમાંથી જે કાર્યકર્તા અથવા તો પેજ કમિટીના સભ્યોને પણ બોલાવીને સાથે આવતા હોય અને નાના વાજા સાથે જો તમે નીકળો અને દરેક ઘરને ઝંડી બનાવો તો જે તમારો પેજ સમિતિનો સભ્ય ના બન્યા હોય ને એ પણ ઝંડી માંગશે એને પણ ઝંડી આપી દો એ પણ મત તમારા ખાતામાં જમા થઈ જશે મારે મિત્રો આપને એટલે જ કેવું છે કે આ સંપર્ક આ સમય અત્યંત જરૂરી છે લાભાર્થીઓને અપાવ લાભ અપાવવાની જરૂર છે વડીલોને યાદ કરાવવું જરૂરી છે દિવ્યાંગ ભાઈ બહેનોને આખા દેશની અંદર લગભગ બે 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 કરોડ ઓગણપચાસ લાખ દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને જો સૌથી વધુ મદદ એમનું જીવન સરળતાથી ચાલી શકે એના માટેની જે સાધનોની જેમને જરૂર હતી એ બાયસિકલ હોઈ શકે એ ભાઈ મોટરવાળી બાઈક હોઈ શકે એમને લાકડી હોઈ શકે એને કાનના હિયરિંગ હોઈ શકે એને જે દિવ્યતા હતી એ દિવ્યતાનો ઉપાય થાય અને એમાં એ સરળતાથી જીવન જીવી શકે પોતે સ્વાવલંબી બની શકે એના માટે મોદી સાહેબે આખા દેશના બે કરોડને ઓગણપચાસ લાખ લાભાર્થીઓને મદદ કરી છે આ દિન સુધી મોટું ફંડ હોવા છતાં પણ કોંગ્રેસે ક્યારે કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોને કશું ના કર્યું મોદી સાહેબે આખા દેશના દિવ્યાંગભાઈ બહેનોની ચિંતા કરી અને એ રીતે એમની સેવા કરવામાં આવી છે તો આ જે વાત મેં તમને કરી એટલા માટે કરી કે તમે આ પાંચ વસ્તુ માટે તમારો ઝંડો બાંધવા તમારા એનો સંપર્ક કરવા બે વાર થયું ત્રીજી વાર તમને કહ્યું વડીલ દિવ્યાંગ લાભાર્થી હવે પાંચ કામ થયા હવે એના માટે પાંચ વખત તમે જાઓ તો તમારી તાકાત કેટલી વેડફાઈ જાય અરે ભાઈ વેડફાય કે નહીં તો એટલે તમને કહું છું કે મારી સિસ્ટમ મુજબ મેં તમને બતાવ્યું એના મુજબ તમારા પેજ કમિટીના જે સભ્યો અરે તમારા જે બુથના સદસ્યો છે એને આજે જ અહીંયાથી જઈને તમે જલ્દીથી એમને બોલાવી લો એની મીટિંગ કરી લો કદાચ કોઈ ના આવે લેટ આવે તો પણ એની સાથે આ વાત સમજાવીને એને પણ બે પેજ એને આપી દો આ કામ બુથના પ્રમુખોએ આજે ને આજે કરવાનું છે થઈ શકશે એટલા માટે કે કાલે જ સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટીનો અને સ્થાપના દિવસે ઝંડી બંધાવવી જોઈએ તો આ બનાસકાંઠામાં જો ઘરે ઘરે ઝંડી બંધાવી જાય ને તો આ કેસરીઓ લહેરાશે ને તો ભલ ભલાના હાંજા કગડી જશે મારે આપને એટલા માટે પણ વિનંતી કરવી છે કે આ છવ્વીસ જે સીટ હારે એમાંથી ચાર સીટ તમે લોકો હાર્યા છો આટલા સરસ વાતાવરણની અંદર તમે નાની મોટી ભૂલોને કારણે એ થઈ શક્યું છે ભૂથ પ્રમુખોને એની ઉપરના જે બેઠા છે એમને મારી વિનંતી છે કે ફિલ્ડમાં તમારે જવાનું છે ફિલ્ડની અંદર એક એક જણનો સંપર્ક તમારે કરવાનો છે પહેલો રાઉન્ડ કાલે કરી લો તમને હું પ્રમુખશ્રીને કહીશ કે તમને ત્રણ ચાર પાંચ દિવસ કોઈ કામ ના આપે ફરી એક રાઉન્ડ કરો આ જ રીતે બૂથ પ્રમુખો પોતાના સભ્યોને મોકલીને બધાનો ફરીથી સંપર્ક કરે એમને કોઈ ફરિયાદ હોય તો લખી લો એ કોઈ કહેશે કે ધારાસભ્ય દેખાતા જ નથી તો એ લખી લો પ્રમુખને આપજો પ્રમુખ મને આપશે હું ધારાસભ્યને પૂછી લઈશ કોઈ કહેશે કે આ તાલુકા પંચાયતના સભ્ય દેખાતો નથી જિલ્લા પંચાયતનો સભ્ય દેખાતો નથી કોઈને કોઈ નાની મોટી ફરિયાદો કરશે ખરી ખોટી પણ કરશે પણ તમે બધું જ લખી લેજો તો અને કોણે ફરિયાદ કરી છે એનું નામ પણ લખજો આપણે એને ગુપ્ત રાખીશું કોઈ ધારાસભ્યને કે કોઈને સભ્યોને બીજા કહીશું નહીં પરંતુ એને સંતોષ થશે કે મારી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચી છે અને મોદી સાહેબે યોગ્ય કામ કર્યું છે તમને બી બધાને એનું દુઃખ લાગે છે થોડું છે એવું લાગે છે ને આવું ધીમે ધીમે ના બોલો જોર માં બોલો તમે આ નામ મને મોકલજો હું તમને જળબે સલાહ વ્યવસ્થા કરી આપીશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કાર્યકર્તા તરીકેથી જવાબદારી મળી ત્યારે મારો પહેલા દિવસથી કેવું હતું મારે સૌને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું અપમાન સહન નહીં કરું હશે કે લગભગ આ સાત ત્રણ વર્ષ પોણા ચાર વર્ષ થયા હશે આ દિન સુધી કોઈ ચૂંટેલા પ્રધાન પ્રતિનિધિએ કોઈ કાર્યકર્તાનું અપમાન કરવાની તાકાત નથી બતાવી તમને ઇગ્નોર કર્યા હશે તમારું કામ નહીં કર્યું હોય પણ તમારું કામ તમે લખીને પ્રમુખશ્રીને આપી દેજો તમારા અટકેલા જે કામ છે એમાં જે યોગ્ય હશે એ પણ ઇલેક્શન પછી પૂરા કરી દઈશ તમારી પોતાની વાત હોઈ શકે તમારા વિસ્તારની ફરિયાદ હોઈ શકે વિકાસના કામોની વાત હોઈ શકે જરૂરથી પૂરતું ધ્યાન આપીને એને પૂરું કરવાની આપણા સૌની સાથે મળીને જવાબદારી છે અને એટલે મિત્રો જયારે મોદી સાહેબ આટલું બધું કામ કરે છે આખા ગુજરાતમાં બે હજાર બે થી બે હજાર ચૌદ સુધી મુખ્યમંત્રી રહ્યા વિકાસ નો એક મોડેલ ગુજરાત દેશ અને દુનિયાની સામે મૂક્યું આખા દેશના લોકોએ બે હાજર ચૌદમાં મોદી સાહેબને

જે એક લોકસભાનું ભવન અંગ્રેજોના સમય નું હતું આ દિન રાજકીય પાર્ટી ક્યારે આ ભવનમાંથી બહાર નીકળીને આપણા સ્વતંત્ર દેશનું પોતાનું કોઈ ભવન હોય એ નિર્માણ કરવાનો વિચાર નહોતો કર્યો મોદી સાહેબે કર્યો ત્રીસ મહિનાના એ પ્રોજેક્ટની અંદર લગભગ સત્તાવીસ મહિનાની અંદર આખો પ્રોજેક્ટ મોદી સાહેબે પૂરો કર્યો ઐતિહાસિક ભવન બનાવીને પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને એમણે દરેક રાજ્યોની અંદર અને લોકસભામાં તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપવાનો ઠરાવ મોદી સાહેબે કર્યો એમને અધિકાર આપ્યા ખેડૂતોને અધિકાર આપ્યા ખેડૂતોના ખાતામાં સીધા દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરાવીને પહેલીવાર કોઈ સરકારે ખેડૂતોની યોજના બનાવી મોદી સાહેબે બનાવી તમને બધાને મળે છે છ હજાર તો તમે બધા લાભાર્થી ખરા કે નહીં ભાઈ તો તમારે મતદાન કરાવવું પડે કે નહીં તો આ કામ મોદી સાહેબે કર્યું અને આ ખેડૂતો અન્નદાતા કહે છે એને નાની નાની મદદ માટે એ તાલુકા પંચાયતના અથવા તો તમારા નાયબ મામલતદાર અરજી કરે સાહેબ શ્રી મહેરબાન મારે તકલીફ છે મદદ કરો આવી લાચારી પ્રગટ કરે મોદી સાહેબ કે મને આ અન્નદાતાની આવી લાચારી મંજૂર નથી કોઈ પણ દાંતના અરજી કર્યા વગર જેના નામ સાત બારમાં છે એવા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવીને કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં સીધા પૈસા મળતા થયા મોદી સાહેબને કારણે બનતા થયા કોઈ ખેડૂતે હવે લાચારી પ્રગટ કરવાની જરૂર નથી આ દેશના યુવાનોને એની ટેલેન્ટને પારખીને મોદી સાહેબે કહ્યું કે આમ યુવાનો જો પોતાની રીતે સ્વલંબી બનતા હોય કે બનવા માંગતા હોય તો બેન્કોને એમણે કહ્યું કે આ દરેક સ્વલંબી યુવાનો બનવા માંગતા હોય એને તમે લોન આપો અને એ લોન પણ વગર વ્યાજની આપો બેંકોએ કહ્યું કે સાહેબ અમે લોન પણ આપીશું વગર વ્યાજની પણ આપીએ પણ એનો જામીન કોણ ત્યારે મોદી સાહેબે આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ ક્યારેય પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો મોદી સાહેબે કર્યો મોદી સાહેબે બેંકને કહ્યું કે આ દેશના યુવાનો પર મને ભરોસો છે પ્રામાણિક યુવાનો છે મહેનતું યુવાનો છે એનો જામીન હું પોતે નરેન્દ્ર મોદી છું કેટલો ભરોસો એને આ દેશના યુવાનો પર કર્યો છે આ યુવાનો બીજે કેવી રીતે મત આપી શકે એમણે આ દેશના ગરીબો માટે કોઈ સૂત્ર નહીં આપ્યું ઇન્દિરા ગાંધીએ આપ્યું હતું ને ગરીબી હટાવ મોદી સાહેબે સૂત્ર આપ્યા વગર આ એક કરોડ એકસો ચાલીસ કરોડ કુલ મળીને આપણી વસ્તી છે એમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા આ દસ વર્ષની અંદર આ યુવાનનો પોતાનો ઠરાવ છે યુએનને પોતે આ સર્વે કર્યો છે એના આ આંકડા છે મોદી સાહેબે કહ્યું કે આ ગરીબો આપણે માનીએ છીએ કે ગરીબ આદિવાસી ભાઈ બહેન હોઈ શકે દલિત ભાઈ બહેન હોઈ શકે પણ ઉજળિયાત પણ ગરીબ હોઈ શકે એના માટે કોઈ યોજના નહોતી આ તમામ માટે એક વિશિષ્ટ યોજના મોદી સાહેબ બનાવીને આ દરેક ગરીબને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આવનારા દિવસોમાં આ બધા જ સંકલ્પોને મોદી સાહેબ પૂર્ણ કરે એના માટે મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ છીએ કે નહીં ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી હતી ત્રીજી વાર હવે આપણે પણ એન્ટ્રી કરવાની છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની એન્ટ્રીક કરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેક્સિ માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે હાર્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો નેવું ટકા મતદાન થશે મિત્રો નેવું ટકા અને એ પણ નેવું ટકામાંથી નેવું ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે આ જે કંઈ કહું છે તમારા પરના ભરોસાને કારણે કહું છું આજે કહું છે તમારી તાકાત મેં જોઈ છે એટલા માટે કહું છું આ વખતે કોઈ ચૂક ન થાય તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કહેવા છે એકદમ સોબર બેન છે કે નહીં તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે તમારા વિસ્તારના કામો માટે જાગ્રત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે વિકાસના કામો પણ કરાવશે એમના વતી હું તમને ખાતરી આપું છું તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ થઈ જશે તો હું રજા લઉં અને ધન્યવાદ ભારત માતા કી જય સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.